નવસારી જિલ્લાના કેરગામ ગામે ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની ફેસબુક ઓનલાઈન ભાગવત કથામાં રુક્ષ્મણી વિવાહ પ્રસંગે 108 સૌભાગ્યવતી બહેનોને સાડી વિતરણ કરીને બ્રહ્મ ભોજન અપાયું હતું. મુખ્ય યજમાન નીતિનભાઈ દેસાઈ દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીએ કથામાં પધારી આશીર્વચન આપ્યા હતા. હેતલબેન કૌશિકભાઈ ટંડેલ ભગવાનની જામ લઈને આવ્યા હતા. પ્રબોધભાઈ લલ્લુભાઈ કુરકુટિયા કન્યા પક્ષે રહીને કન્યાદાન કર્યું હતું. ખેરગામ જગદંબા ધામમાં ચાલી રહેલ ભાગવત કથાનો ફેસબુક આઈડી પ્રફુલભાઈ શુક્લ બાપુલાઈ દ્વારા હજારો ભક્તોએ લાભ લઈ રહ્યા છે. આવતીકાલે સમસ્ત પિતૃને મોક્ષાર્થે ચાલી રહેલી આ ભાગવત કથાને વિરામ આપવામાં આવશે. કોરોનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને સ્મરણાર્થે યોજાયેલી શ્રીમદ ભાગવત કથા અમારા નીતિનભાઈ નિશાભાઈ દેસાઈ દેગામવાળાના મુખ્ય યજમાન પદે આજે 6 દિવસે રુક્ષ્મણી વિવાહનો મંગલ અવસર સંપન્ન થાય છે. હેતલબેન કૌશિકભાઈ ટંડેલ ભગવાનની બારાત લઈને આવ્યા અને પ્રબોધભાઈ લલ્લુભાઈ કુરકુટિયાએ રુક્ષ્મણીના પક્ષે રહીને કન્યાદાન કર્યું. આ મંગલ અવસરે પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી છોટે મોરારી બાપુ કુંઢેલીવાળાએ આશીર્વચન આપ્યા અને આ મંગલ કાર્ય સંપન્ન થાય છે. જે ભગવાનના કાર્યને પોતાનું કાર્ય માનીને ઉજવે છે એના જીવનના મંગલ અવસરે ભગવાન આવીને એ કાર્યને મંગલ કરી જાય છે. આ પ્રસંગે ઇન ટીવી ગુજરાત અને કેતનભાઈ સુરતીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ કથાને લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડીને ઇન ટીવી ગુજરાત અને કેતનભાઈ સુરતીએ પરોપકારનું કાર્ય કર્યું છે, પરમાર્થ કર્યો છે. સમગ્ર ટીમને મારા આશીર્વાદ છે, ધન્યવાદ છે. સુરત શહેરના લોકોને નવા વર્ષની શુભ શરૂઆત, ખૂબ આનંદમય અને ઉત્સાહમય રહે, સર્વના જીવનમાં સુખ શાંતિ આપે, ધંધો રોજગાર બધે માતાજી બરકત આપે અને બધાનું જીવન યથાવત જે હતું એ પ્રમાણે થઈ જાય એવી મંગલ કામના વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ.